દેવસર તાલુકામાં આવેલા કનગામ ગામે આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે ઉગેલા બાવળોની જંગલ ખાતા દ્વારા હરાજી કરવામાં આવતા સમાજના લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. સમાજના આગેવાનોએ લેખિતમાં હરાજી તેમજ કટિંગની કામગીરી રદ કરાવવા કલેક્ટરને રજૂઆત કરી છે. જંબુસર તાલુકાના કનગામ ગામની સીમમાં આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે બાવળિયા ઉગી નીકળ્યા છે. તે દરમિયાન જંગલ ખાતા દ્વારા સ્મશાનના બાવળિયાની હરાજી કરવામાં આવી છે, જેમ કે ગામના વણકર સમાજના આગેવાનોને જાણ થતાં તે પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સ્મશાનમાં ઉગી નીકળેલા બાવળિયા જંગલ ખાતા દ્વારા પ્લાન્ટેશન કરાયેલા નથી, તે કુદરતી રીતે ઉગેલા છે. તેમ છતાં સ્મશાનના બાવળિયા સમાજના આગેવાનોને જાણ કર્યા વિના જ કાપવાની કવાયત હાથ ધરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ નાયબ કલેક્ટર જંબુસર, મામલતદાર તેમજ આરએફઓ, સામાજિક વનીકરણ વિભાગ જંબુસરને અરજી કરી સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો. જો કે સ્થળ તપાસ કર્યા વિના તેમજ અરજદારને કોઈપણ પ્રત્યુત્તર આપ્યા વિના સીધા જ મજૂરો સાથે બાવળિયા કાપવા મજૂરો મોકલી આપતા તેનો વિરોધ કરી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જંબુસર તાલુકાના કનગામ ગામે માહ્યવંશી સમાજનું સ્મશાન ગૃહ આવેલું છે. ત્યાં સમાજમાં જ્યારે પણ કોઈ ગુજરી જાય ત્યારે એમને અગ્નિદાહ નથી આપવામાં આવતો, પરંતુ ત્યાં એમની દફનવિધિ કરવામાં આવતી હોય છે. આ આટલી મોટી જગ્યા છે જેમાં 7-12માં પણ માહ્યવંશી સમાજનું નામ છે, પરંતુ તે છતાં આ અગાઉ ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આ જગ્યામાં જે પણ ઝાડ ઉગેલા છે, બાવળના ઝાડ અને આ ભાઈ બહેનોએ જે ઉગાડેલા છે તે ઝાડ કાપવા માટેનો ઠરાવ કરી દીધો. તેઓ તમે કલેક્ટર સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબે ખૂબ સારો પ્રતિભાવ આપી અને તમામ અટકાવી દીધેલું. પરંતુ અત્યારે ફરીથી આરએફઓના માણસો ત્યાં આવ્યા અને ડીએફઓના કે અમારે બધા ઝાડો કાપવાના છે, એટલે સમાજના ભાઈઓએ ત્યાં મળીને રજૂઆત કરી કે એવો કયો હુકમ છે તો અમને બતાવો. તો એમણે જે પત્ર બતાવ્યો તે પત્ર માત્ર ને માત્ર નાયબ કલેક્ટર શ્રી જંબુસરે આરએફઓને એટલું લખેલું હતું કે આ કામે તપાસ કરીને યોગ્ય પ્રત્યુત્તર અરજદારોને આપો. આ કામે અરજદારોના કોઈ જવાબો નથી લેવાયા, માહ્યવંશી સમાજના કોઈ ભાઈઓને મળવા નથી આવ્યા કે નથી એમને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો અને ઝાડો કાપવામાં આવ્યા છે. તેના માટે આજે રજૂઆત કરવા તમામ ભાઈઓ અહીંયા ભરૂચમાં કલેક્ટર સાહેબને મળવા આવેલા હતા, પરંતુ કલેક્ટર સાહેબ બહાર હોવાથી અત્યારે ધંધલ સાહેબને આ સીએને મળ્યા છે અને ધંધલ સાહેબે ખૂબ જ સારો પ્રતિભાવ આપીને ખૂબ સારું આશ્વાસન આપ્યું છે. એમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનું પણ શરૂ કરી દીધેલું છે. ખરેખર આ એક બહુ જ મહત્ત્વનો સેન્સિટિવ પ્રશ્ન છે અને આ કામે યોગ્ય નિર્ણય લેવાય એ ખૂબ જ જરૂરી છે.